ما هو قدر شنو هو يا شيخ شنو سن کرتا تھا خالي ہمنا بیٹھا تھا نا بات کرتا تھا جی موٹا بھی ہے ہاں میں موٹا بھائی نے ہمنا جی اوتا કેમ છે તબિયત પાણી રેડી ને તમારે હમ બધું વ્યસ્તી તો હું કહેતા હતા મોટા ભાઈ મોટા ભાઈ તો ઠીક હવે એમનો વાતો કરતા હતા બધી આપણે યાર ધંધા ને એવી બધી વાતો ચાલતી હોય અમારે ને ને હા જેમ તારી યાર અરે મને અરે અરે હા એ વાત તો છે ને બીજો આપણો લો ઓફિસ નો માલ હતી ગયા હા હા ને કાલે જે આપણે ઓફિસ નો વર્ક માટેનો જે માલ હતો ને હા એ બધો જ મેં પહોંચાડી દીધો છે ને પેમેન્ટ ની પણ વાત થઈ ગઈ છે લગભગ સાંજ સુધીમાં પેમેન્ટ પણ થઈ જશે જો આ સીલો છે ને એ ખોટો છે સમજ આપણો આ રૂલ્સ ફેરવો પડશે કેમ તું એને માલ મોકલી દે અને પછી પેમેન્ટ આપે છે એમ નહીં એને કંઈ પહેલાં પેમેન્ટ મોકલો અને પછી હું તમને માલ મોકલું એથી હા પપ્પા આપણો આ જ રૂલ્સ છે બટ આ જે પાર્ટી છે ને આપણી જૂની પાર્ટી છે ને હર વખતે આપણી પાસેથી માલ લે છે એટલે થોડું ઘણું આપણે ચલાવીએ છીએ જો જૂની પાર્ટી હોય અરે તમે બે ભાઈ જો એક ભાઈ એમ કે મારા માલ જોવે છે એને કહેવાનું કંપનીમાં પહેલાં પૈસા આપ ધંધામાં કોઈની શરમ નહીં રાખવાની અને પછી પહેલાં જો આપણે પૈસા ન માગીએ ને પછી માગીએ ને એટલે આપણે એને દુશ્મન કહેવાય એને એમ થાય કે આ હું મારી પાસે રૂપિયા માગે છે આપણો ઘરાકે જાય અને આપણું પેમેન્ટે જાય પણ પપ્પા જો આપણે પહેલાં પેમેન્ટ લેવાનું ચાલુ કરીશું ને તો જેટલી અત્યારે આપણે ઘરાકી છે ને એટલા લોકો આપણી પાસેથી માલ નહીં લે પછી ન લઈને તો કાંઈ નહીં આપણે જાઝા ઘરાકને ઉધાર દેવી અને પછી પેમેન્ટ લેવા માટે આપણે બળતરા કરવી એની કરતાં જે રિયલ ઘરાક હોય જે સાચા ઘરાક હોય જે આપણે રોકડા રૂપિયા આપ્યા હોય એવા એને ધંધો કરી શાંતિનો રોટલો ન ખાવી ઊંઘ તો આવી જાય ઓલું તો બળતરા જ રહે ખાલી મહેનત આપણે કરી અને જલસા એ લોકો કરે છે એટલે જે મેં આ નિયમ કીધો ને એ એમ આપણે ફોલો કરતા જવી ધીરે ધીરે એક આદત પડી જવી માર્કેટમાં આપણું અનુકરણ બધાએ કરશે જોજે સાગર તમે કેમ ઓફિસ થી આવીને સીધા રૂમ માં આવતા રહ્યા બહુ થાકી ગયા હોય એવું લાગે છે હા સી આજે ઓફિસ માં વર્કલોડ વધારે હતો ને તો આજે હું થાકી ગયો છું એટલે ડાયરેક્ટ બેડરૂમ માં આવી ગયો છું સાગર એ વાત બરાબર છે પણ તમને એવું ના થાય કે કોઈક દિવસ હું વહેલા જતો રહું અહીંયા તમારી પત્ની પણ ઘરે છે એવો વિચાર કરે બસ આખો દિવસ કામ 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 સવારના વહેલા જતા રહે અરે મારી સિયા આ વાઇફ છે ને એની લાઈફ બનાવવા માટે કામ તો કરવું જ પડે ને નહીતર તારા મોંઘા મોંઘા શોખ હું ક્યાંથી પૂરા કરી શકીશ શું તમે પણ તો પણ મારી લાઈફ બનેલી જ છે ખુશ તો છે ને દુઆકરમાં હા બહુ જ ખુશ છું અને મમ્મી પપ્પા તો છે ને મને દીકરીની જેમ રાખે છે ખબર છે તમને તમારે તો કે આખો દિવસ ઘરે રહેવું છે તો તમને કઈ ખબર હોય ના એ તો મારા મમ્મી પપ્પાનો સ્વભાવ પહેલેથી સારો જ છે એ તો મને ખબર જ હોય ને કારણ કે એની સાથે તો હું નાનોથી મોટો થયો છું શિયા તું મને એટલો બધો પ્રેમ કરે છે હા સાગર હું તમને બહુ બધો પ્રેમ કરું છું બહુ બધો એટલે કેટલો જો સાગર હું તને મારા પ્રેમની વાત કરીશ ને તો તું મારા પ્રેમની ગહેરાઈ સુધી નહીં પહોંચી શકે અરે મારી સિયા મારે તારી પ્રેમની ગહેરાઈ સુધી નથી પહોંચ્યું તું મને જેટલો પ્રેમ કરે છે ને એ પ્રેમ મને બહુ જ ગમે છે અને આ પ્રેમ તું મને હંમેશા આપતી રહી જાય અને મારા તરફથી પણ તને પ્રેમ આપવામાં કોઈ કમી નહીં રહી ના કમી છે તમે મને ટાઈમ નથી આપતા પૂરતો અરે કાંઈ નહીં ચાલ આપણે મારું વીક આ વીક પતે ને એટલે સ્પેશિયલી આપણે પ્રોગ્રામ ગોઠવીએ હા ઓન્લી ફોર યુ એન્ડ મી ઓકે તો કે ત્યાં જઈએ ક્યાં જવું છે બોલ ફરવા તમે લઈ જાઓ ત્યાં એવું છે છતાં પણ મારે તને તો પૂછવું જ પડે ને કે ને ક્યાં જવું છે ગોવા પાક્કું કઈ નહીં ચાલ ગોવાની ટ્રીપ કરીએ ને એ પણ 7 દિવસ જલસો એટલે તારો પણ જે આ ટાઈમ નથી આપતો એનો પ્રશ્ન છે ને એ સોલ્વ છે વાહ પતિદેવ વાહ શું વખાણ કરવા તમારા ચાલો હવે ભૂખ લાગી છે કે નથી લાગી ભૂખ તો બહુ લાગી છે જમી લ્યો પછી હું તમારું માથું દબાવું પછી સૂઈ જજો ઓકે ચાલો અરે તમે કેમ અહીંયા બેઠા છો બેઠો છું સાહેબ શું કામ છે
શું કામ છે શું કામ છે ભાઈ? અને પપ્પા ક્યારના વહી ગયા છો ઓફિસે? એટલે તો મારે ટેન્શન નથી અને મારે આરામ તો કરવો છે. શું મારે આરામ કરવો છે? સારું લાગે પપ્પા કામ કરે ને તમે આવી રીતે ઘરે બેસો. હમુકનું તમારે તો એવું કહેવું જોઈએ કે પપ્પા તમે બેસો અને હું કામ ઉપર જાઉં છું. અત્યારે પપ્પા ભલન કરે, કાલ સવારે પપ્પા નહીં હોય તો બધું મારે જ કરવાનું છે ને. તમે તેને હાવ ખબર નહીં કેટલી આળસ ભરી છે. અને જો શાંતિની લાઈફ જીવી છે ને પપ્પા આટલું બધું કમાયા છે તો મારી માટે તો કમાયા છે ને. કોની માટે કમાયા? એવું ના હોય નિલેશ, આપણે પણ આપણી માટે કંઈ કરવું પડે, શીખવું પડે. પપ્પાને હાથે રહીને કંઈ શીખશો ને તો જ તમને ભવિષ્યમાં તમને જ કામ આવશે. કઈ વાંધો નહીં, હું એ પપ્પાની હાથે આવો કાલે સવારે ઉઠી અને એની સાથે વહેલો જતો રહીશ. બસ પાક્કું? સારું. હું શું કહું છું, મારે હવે ચા નાસ્તો છે ને જમવાનું આ બધું હવે તૈયારી કરી લો ને, ઘરનું કામ ને બધું કરી લો ને. તમારે શું ખાવું છે આજે? જે પણ તું પ્રેમથી બનાવીશ ખાઈ લઈશ. ચાલો જાઓ. મારી પત્ની ભોળી છે અને મારા ઘરના બધા સભ્ય પણ ભોળા છે. પપ્પાની બધી મિલકત હું મારા નામે ન કરાવી દઉં ને તો મારું નામે નિલેશ નહીં નિલેશ. પપ્પા મારે તમને કેટલી વખત કહેવાનું ભાઈ? મેં તમને કીધું કરવાનું છે કે નથી કરવાનું? તું મારો બાપ છો કે હું તારો બાપ છું? એકને એક વાત દર વખતે એકનો એક મારે જવાબ દેવાનો. એક વાર નહીં તું હજાર વાર પૂછી નહીં તો મારો એક જ જવાબ હશે, નથી કરવાની, નથી કરવાની અને નથી કરવાની. હજી છેલ્લી વખત પૂછું છું તમને. તો મારો છેલ્લી વાર નહીં, હું મરું ને ત્યાં સુધી મારો એક જ જવાબ હશે, નથી કરવાની. પપ્પા તમારો પસ્તાવાનો વારો આવશે. બોલો ને શેઠ, હું આવી ગયો છું. શું કામ હતું તમારે? તું જગો સોપારી પહોંચે? હા. કામ હતું મારે. બોલો બોલો. ચાલ બેસ ગાડી. બોલો શેઠ, શું કામ હતું? એક ખૂન કરવાનું છે. જો એને ગુલાબી ટી શર્ટ પહેર્યું છે એનું ખૂન કરવાનું છે. ગુલાબી ટી શર્ટ પહેર્યું છે? હા. અને મેં જે તને નિશાની પહેરી ત્યાં જશે. સારું, ઓકે. અને જો આ વાતની કોઈને આપણી બે સિવાય ખબર ન પડવી જોઈએ. અને આ જો અત્યારે હું તને આ એડવાન્સ આપું છું. અને બીજા આ બધા કામ પૂરા થાય ને ત્યારે આપીશ. ઓકે સેઠ, થઈ જશે તમારું કામ. પરફેક્ટ. તારું નામ જગો સોપારી છે અને તારું નામ જોઈને જ મેં તને કામ આપ્યું છે. એટલે કામમાં સહેજ પણ ઢીલાશ કે સબૂત નહીં છોડતો. કઈ વાંધો નહીં શેઠ. જા. આ નિલેશ મને વારંવાર એકની એક ધમકી આપે છે કે મિલકત મારા નામે કરી દો. હવે મારે આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે.